नमस्कार विद्यार्थी मित्रों, डेली करंट अफेर्स नी अंदर चाणक्य परिवार आपनो हार्दिक स्वागत करे छे। आजने वीडियो नी अंदर आपणे वात करवाना छे विद्यार्थी मित्रों 21 जून ना अगत्यना करंट अफेर्स ना प्रश्नो। एनी पहला जोईए आपणे ગઈકાલનો प्रश्न शुं हतो, एनो जवाब शुं हतो। तो ગઈકાલે प्रश्न तमने पूछवामां आव्यो हतो के भाई दर वर्षे फाधर्स डे क्यारे मनावामां आवे छे। ऑप्शन हता मार्चनो बीजो बुधवार, ऑप्शन बी मार्चनो बीजो गुरुवार, ऑप्शन सी जूननो त्रीजो रविवार, ऑप्शन डी मे महीनानो बीजो रविवार। तो चालो जोईए कि आ प्रश्ननो जवाब शुं आवे छे। तो सी ऑप्शन जून महीनानो त्रीजो रविवार छे ने फाधर्स डे तरीके उजववामां आवे छे। घणा बधा आपणा दर्शक मित्रों छे एने कॉमेंटो आपी छे, तो चालो ए कॉमेंटोनी पर नजर करिए। एमां पहेला ज आपणा दर्शक मित्र जीवराजभाई गाबू, जीवराज सर छे, जेणे कीधुं छे कॉमेंट बॉक्सनी अंदर सरस प्रश्नो छे। थैंक यू सर, अभिनंदन नरेशभाई, थैंक यू सर, गुड वर्क। त्यार पछीना एक बीजा दर्शक मित्र छे पडाणी मीराबेन, जेने ऑप्शन सी आप्यो छे, एकदम राइट आंसर छे। त्यार पछी कटेसिया काजलबेन, एमणे पण राइट आंसर आप्यो छे, जूननो त्रीजो रविवार। त्यार पछी प्रवीणभाई मीठापरा, जूननो त्रीजो रविवार, फाधर्स डे, थैंक यू प्रवीणभाई। तमाम विद्यार्थी मित्रोए साचा जवाब आप्या छे। त्यार पछीना दर्शक मित्र छे विशाल तलसाणिया, एमने लाइक आपी छे, थैंक यू विशाल भाई। अने सुमिता शेखबेन छे, एमणे पण जवाब आप्यो छे थोड़ोक विस्तृत के जून महीनानो त्रीजो रविवार फाधर्स डे अने मे महीनानो बीजो रविवार एटले मधर्स डे उजववामां आवशे। थैंक यू सुमिताबेन। त्यार पछीना दर्शक मित्र જોઈએ કાળુ જાદવભાઈ, એમનો જવાબ છે જૂનનો ત્રીજો રવિવાર, થેન્ક યુ સંજુભાઈ। સંજુભાઈએ પણ જવાબ આપ્યો છે જૂનનો ત્રીજો રવિવાર। પ્રદીપભાઈ ગઢાદરા, જૂનનો ત્રીજો રવિવાર, એકદમ રાઇટ આન્સર છે। જોગરાજિયા વર્ષાબેન, એમને પણ રાઇટ આન્સર આપ્યો છે કે જૂન મહિનાનો ત્રીજો રવિવાર આવે છે। તો તમામ દર્શક મિત્રોએ આપણા જે ક્વેશ્ચન છે એના જવાબ આપ્યા છે। ચાલો વિદ્યાર્થી મિત્રો 21 જૂનના જે અગત્યના કરંટ અફેર છે એના પ્રશ્ન ઉપર ચર્ચા તો જોઈએ। પહેલો પ્રશ્ન તમારી સામે છે, તાજેતરમાં ચર્ચામાં રહેલ અગ્નિવીર યોજનામાં ઉમેદવારોની ઉપલી વય મર્યાદા કેટલા વર્ષની રહેશે? ઓપ્શન 18 વર્ષ, ઓપ્શન બી 21 વર્ષ, ઓપ્શન સી 23 વર્ષ, ઓપ્શન ડી 24 વર્ષ। તો કે ભાઈ અગ્નિવીર યોજના છે જે આર્મીને લગતી, એમાં જે વિદ્યાર્થીઓ છે એની વયમર્યાદા કેટલી રહેશે? તો આપણો જવાબ છે સી ઓપ્શન 23 વર્ષની વયમર્યાદા રહેશે। ત્યાર પછીના પ્રશ્નની ચર્ચા કરીએ, તાજેતરમાં સાયબર સિક્યુરિટી અને નેશનલ સિક્યુરિટી પર નેશનલ કોન્ફરન્સનું આયોજન કોણ કરશે? તો ઓપ્શન છે મુંબઈ, ઓપ્શન બી નવી દિલ્હી, ઓપ્શન સી બેંગ્લોર, ઓપ્શન ડી આપેલ પૈકી એક પણ નહીં। તો તાજેતરમાં સાયબર સિક્યુરિટી અને નેશનલ સિક્યુરિટીની નેશનલ કોન્ફરન્સ છે એનું આયોજન એક શહેર કરવા જઈ રહ્યું છે, કોણ કરશે? તો કે નવી દિલ્હી છે એનું આયોજન કરવા જઈ રહ્યું છે। ત્યાર પછીના પ્રશ્ન ઉપર જોઈએ વિદ્યાર્થી મિત્રો, ભારતીય સંવિધાન અન કહી કહાની બુકનું તાજેતરમાં વડાપ્રધાન દ્વારા વિમોચન કરવામાં આવ્યું છે, અને વિદ્યાર્થી મિત્રો આ બુકના લેખક કોણ છે? ઓપ્શન છે ધર્મેન્દ્ર પ્રધાન, ઓપ્શન બી એમ વેંકૈયા નાયડુ, ઓપ્શન સી રામ બહાદુર રાય, અને ઓપ્શન ડી આપેલ પૈકી એક પણ નહીં। તો તાજેતરમાં જ છે આપણા માનનીય શ્રી વડાપ્રધાન દ્વારા એ બુકનું વિમોચન કરવામાં આવ્યું છે, એના લેખક કોણ છે? તો યાદ રાખજો સી ઓપ્શન રામ બહાદુર રાય છે, એમણે આ બુકનું લેખન કાર્ય કર્યું છે, જે ખૂબ જ યુઝફુલ બુક છે, તમે વાંચજો જો તમને યુટ્યુબની અંદર મળી જશે। તો આપણે આ પ્રશ્નની અંદર એક પ્રશ્ન પૂછી લઈએ કે એ ઓપ્શન ધર્મેન્દ્ર પ્રધાન સાહેબ છે એ હાલમાં કયા પદ ધરાવે છે, એ તમે મને કોમેન્ટ સેક્શનની અંદર જવાબ આપજો। ચાલો જોઈએ નવા પ્રશ્ન ઉપર, રાષ્ટ્રીય યોગ ઓલિમ્પિયાડ 2022નું ઉદ્ઘાટન ક્યાં થયું હતું? ઓપ્શન એ દિલ્હી, ઓપ્શન બી મુંબઈ, ઓપ્શન સી જયપુર, ઓપ્શન ડી દહેરાદૂન। તો તાજેતરમાં રાષ્ટ્રીય યોગ ઓલિમ્પિયાડ છે 2022 એનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું? તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો દિલ્હી ખાતે છે એનું ઉદ્ઘાટન છે કરવામાં આવ્યું હતું। મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે આવનારી એક્ઝામ માટે, યાદ રાખશું। ત્યાર પછીના પ્રશ્ન ઉપર જોઈએ તો કે તાજેતરમાં કોણે વડોદરામાં ગુજરાત સેન્ટ્રલ યુનિવર્સિટીનો શિલાન્યાસ કર્યો છે? અહીંથી તમને બે ફોર્મની અંદર પ્રશ્ન પૂછી શકે, ગુજરાત સેન્ટ્રલ યુનિવર્સિટી ક્યાં આવેલી છે, અને આ તાજેતરમાં જ આ વડોદરા ખાતે આવેલી છે જેનો શિલાન્યાસ કોણે કર્યો છે? તો ઓપ્શન છે જીતુભાઈ વાઘાણી, ઓપ્શન બી ભૂપેન્દ્રભાઈ પટેલ, ઓપ્શન સી ધર્મેન્દ્ર સાહેબ પ્રધાન, ત્યાર પછી ઓપ્શન ડી નરેન્દ્રભાઈ મોદી।
तो જોઈએ ઓપ્શન ની અંદર કે ભાઈ તાજેતરમાં કોના દ્વારા છે આ યુનિવર્સિટીનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે તો આપણો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી નરેન્દ્ર સાહેબ મોદી દ્વારા છે એનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે તો ખૂબ જ અગત્યનો કોઈ પણ રીતે પ્રશ્ન પૂછી શકે એક્ઝામની દ્રષ્ટિએ અગત્યનો છે ગુજરાત લેવલનો છે તો યાદ રાખશું ત્યાર પછીના પ્રશ્ન ઉપર ચર્ચા કરીએ તો કે મે 2022 માં ભારતની કુલ નિકાસ માં કેટલા ટકા વધારો થયો છે 2022 માં ભારતની જે કુલ નિકાસ છે એમાં કેટલા ટકાનો વધારો થયો છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન છે 24%, ઓપ્શન બી 32%, ઓપ્શન સી 50%, ઓપ્શન ડી 60%. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો કે ભાઈ ભારતે મે મહિનાની અંદર એટલે કે 2022 મે મહિનાની અંદર કેટલા ટકાનો નિકાસ કર્યો છે તો ઓપ્શન એ 24% છે એ વધારો થયો છે યાદ રાખશું ત્યાર પછીના પ્રશ્નો ઉપર જોઈએ તાજેતરમાં રાષ્ટ્રીય યોગ ઓલિમ્પિયાડ 2022 નું ઉદ્ઘાટન કોણે કર્યું ઓપ્શન નરેન્દ્ર સાહેબ મોદી ઓપ્શન બી રામનાથ કોવિંદ ઓપ્શન સી ધર્મેન્દ્ર પ્રધાન અને ઓપ્શન ડી આપેલ ફેકી એક પણ નહીં જો આ પ્રશ્ન અગત્યનો છે આની પહેલાં હજી અમને નેક્સ્ટ પ્રશ્ન જ આપણે જોયો કે ભાઈ તાજેતરમાં ઓલિમ્પિયાડ 2022 નું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે એ પ્રશ્નની આપણે ચર્ચા કરી લીધી હવે તમને પૂછવામાં આવ્યું છે કે એનું ઉદ્ઘાટન કોણે કર્યું છે તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો ક્યાં કરવામાં આવ્યું છે એ પણ અગત્યનું છે અને એનું ઉદ્ઘાટન છે કોણે કર્યું છે તો યાદ રાખજો ઓપ્શન સી ધર્મેન્દ્ર પ્રધાન સાહેબ છે એમણે આનું ઉદ્ઘાટન છે કર્યું છે ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ ફિનલેન્ડમાં 2022 નો કોર્ટ ગેમ્સમાં નીરજ ચોપરાએ તાજેતરમાં કયો મેડલ જીત્યો છે ઓપ્શન એ ગોલ્ડ મેડલ જીત્યો છે ઓપ્શન બી સિલ્વર મેડલ જીત્યો છે કે ઓપ્શન સી બ્રોન્ઝ મેડલ જીત્યો છે કે ઓપ્શન ડી આપેલ પૈકી એક પણ નહીં તો જોઈએ તાજેતરમાં નીરજ ચોપરા છે તમને બધાને ખ્યાલ જ છે દર્શક મિત્રો જો તમને ખ્યાલ હોય કે નીરજ ચોપરા કઈ રમત સાથે સંકળાયેલા છે તો તમે મને કોમેન્ટ સેક્શનની અંદર જવાબ આપજો કે નીરજ ચોપરા કઈ રમત સાથે સંકળાયેલા છે તો અહીંયા તમારો જવાબ આવે છે વિદ્યાર્થી મિત્રો એ ગોલ્ડ મેડલ છે એમણે હાલમાં જ જીત્યો છે ત્યાર પછીના પ્રશ્નની ચર્ચા કરીએ તો કે તાજેતરમાં મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના ક્યાં શરૂ કરવામાં આવી છે ઓપ્શન કંઈક આવા છે રાજસ્થાનમાં ઓપ્શન બી પશ્ચિમ બંગાળમાં ઓપ્શન સી ગુજરાતમાં કે ઓપ્શન ડી આપેલ પૈકી એક પણ નહીં તો તાજેતરમાં કયા રાજ્યની અંદર મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના છે શરૂ કરવામાં આવી છે તો વિદ્યાર્થી મિત્રો એક્ઝામની દ્રષ્ટિએ અગત્યનો પ્રશ્ન કારણ કે આ યોજના છે ગુજરાત ખાતે શરૂ કરવામાં આવી છે તો આવનારી એક્ઝામ માટે આ યોજના વિશે પણ તમને પૂછી શકે અને ક્યાં શરૂ કરવામાં આવી છે એમ રાજ્યના સંદર્ભમાં પણ તમને પૂછી શકે તો જવાબ યાદ રાખશું ત્યાર પછી 21 જૂનનો અગત્યનો અને લાસ્ટ ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો ભારતનું પ્રથમ ડાર્ક સ્કાય રિઝર્વ ક્યાં બાંધવામાં આવશે ઓપ્શન એ અમદાવાદ ઓપ્શન બી શિલોંગ ઓપ્શન સી લદાખ ઓપ્શન ડી જમ્મુ એન્ડ કાશ્મીર તો ચાલો જોઈએ કે ભારતનું પ્રથમ ડાર્ક સ્કાય રિઝર્વ ક્યાં બાંધવામાં આવશે તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નનો જવાબ છે યાદ રાખજો આ છે લદાખ ખાતે છે બાંધવામાં આવશે તો વિદ્યાર્થી મિત્રો આ હતા 21 જૂનના અગત્યના 10 પ્રશ્નો અને હવે તમારા માટેનો એક પ્રશ્ન કે ભાઈ આજનો સવાલ તમારા માટે એવો છે કે ભાઈ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તો જોઈએ ક્વેશ્ચન ઓપ્શન શું છે 18 જૂન ઓપ્શન બી 19 જૂન ઓપ્શન સી 20 જૂન અને ઓપ્શન ડી 21 જૂન જે વિદ્યાર્થી મિત્રોને આ પ્રશ્નનો જવાબ આવડતો હોય એ મને કોમેન્ટ સેક્શનની અંદર જવાબ આપજો તમારી કોમેન્ટ્સથી અમારો ઘણો બધો ઉત્સાહ છે વધતો હોય છે વિદ્યાર્થી મિત્રો અને આપણે વિડીયો જોવામાં માત્ર 7 થી 8 મિનિટ જેટલો સમય થતો હોય જેમાં આપણે 10 પ્રશ્નોની ચર્ચા કરીએ છીએ અને આ 10 પ્રશ્નો છે એ ખૂબ જ અગત્યના આવનારી એક્ઝામ માટે હોય છે જે આપણે એવા પ્રશ્નોની ચર્ચા કરતા હોય છીએ જો વિદ્યાર્થી મિત્રો તમને અમારો વિડીયો ગમતો હોય તેને લાઈક કરજો તમારી સાથે તૈયારી કરતા હોય મિત્રોને શેર કરજો અને હજુ પણ તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો એને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુ આપેલા બે લાઇકન ઉપર ક્લિક કરી દેજો જેથી અમારા કોઈ પણ અવનવા વિડીયો છે એની નોટિફિકેશન સૌથી પહેલાં તમારી સુધી પહોંચી જાય આ વિડીયોને અંત સુધી જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર નવા વિડીયો સાથે ફરી મળશું ત્યાં સુધી રજા લઈએ ધન્યવાદ